ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો અત્યારે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈને હવે ખેડૂતો પોતાનો માલ ખુલ્લા બજારોમાં વેચી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોને સરકારના ટેકાની જરૂર નથી. હવે ખેડૂતોને બે દિવસ લાઇનમાં ઊભું રહેવું પોસાય તેમ નથી, ત્યારે પોતાનો મગફળીનો માલ વેચાય અને પોતાના મજૂરીના પૈસા તરત છૂટા થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. બે થી ત્રણ દિવસ લાઇનમાં પડ્યા રહેવા કરતા અને ત્યારબાદ પણ પોતાના મગફળીના માલનું સેમ્પલ રિજેક્ટ થાય ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓનો પાર રહેતો નથી. ખેડૂતોને એક તો જે ટેકાનો ભાવ છે એના વચ્ચે અને બજારના ભાવની વચ્ચે મોટો ડિફરન્સ નથી. સારી ક્વોલિટીની મગફળી તો અત્યારે 1025 રૂપિયે જાય જ છે અને સરકાર 1008 રૂપિયા ચૂકવે છે, પણ એની પાછળ જધમણ ઘણી છે. કારણ કે ત્યાં તોળાવા જાય એટલે કે આરીએ કાચી છે ને આ ખરાબ છે ને આ ઢેપ છે ને આ ભરતી નથી થતી ને, એટલે મેં 50 રૂપિયા આલો એટલે વળી પાછી એ તોલ થઈ જાય. તો આ બધી જે ગદ્દા મજૂરી છે એનાથી ખેડૂત કંટાળેલો છે અને ભાવનો ડિફરન્સ નથી એટલે ખેડૂત બજારમાં વેચી દે છે. બીજું, સરકારને ભરાયા ખેડી એ લગભગ પ્રીમિયમ 3 મહિને આવતું હોય છે. હવે 3 મહિના સુધી તો ખેડૂતને આટલી કારમી પરિસ્થિતિની અંદર એના પૈસાની જરૂર પડે તો એ કઈ રીતે સહન કરી શકે? એટલે ખેડૂત મોટા ભાગે ટેકાના ભાવે જો બજારમાં 100 રૂપિયાનો ડિફરન્સ રહે તો સુધી વેચવા માંગતો નથી. ત્યારે અત્યારે ખુલ્લા બજારમાં ખેડૂતો પોતાનો માલ આસાનીથી વેચી શકે છે અને પૈસા પણ તરત આ ખેડૂતોને મળી જાય છે, ત્યારે આગામી સિઝનમાં જે ખર્ચ હોય તેમ આ પૈસા ખેડૂતોને કામ લાગતા હોય છે. ત્યારે અનેક મુશ્કેલીઓને લઈને ખેડૂતો હવે સરકારને ટેકાના ભાવે મગફળી વેચવા માટે તૈયાર નથી. અહીંયા મગફળી આલવાનું કારણ અમારું એક જ હતું કે ટેકાના ભાવથી જો આલવા જઈએ તો પ્રેમેન્ટ મહિને આવે છે, અમારે બિયારણના પૈસા ચૂકવવાના હોય છે, ભાગીયાના ભાગના પૈસા આપવાના હોય છે, એ પૈસા જલ્દી ઝડપી મળતા નથી અને મગફળીના તેઓ સેમ્પલોની અંદર પ્રોબ્લેમ રહે છે. આ બધા પ્રોબ્લેમ રોકડ પેમેન્ટ મળે માટે અમારે અહીંયા આપવું પડે છે. સરકારે મગફળી ખરીદીની શરૂઆત કરી હતી પરંતુ માત્ર 5 ખેડૂતો આવ્યા હતા, જો કે બીજા દિવસે જ ખેડૂતો આવ્યા હતા જેમાં 2 ખેડૂતોના સેમ્પલ રિજેક્ટ થયા હતા. જો કે ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈને હવે ખેડૂતો પોતાનો માલ ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે, ત્યારે હવે આ ખેડૂતોને સરકારના ટેકાની જરૂર નથી. ખેડૂતો પોતે સ્વનિર્ભર રહેવા માંગે છે. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. ટેકાના ભાવે આપવામાં શું છે કે અમને અહીંના જેટલો જ ભાવ મળી જાય, જાજો ફરક પડતો નથી. 50-60 રૂપિયાનો ફરક પડે છે અને કાળી મગફળી થઈ હોય તો એ લોકો પાછા લેતા નથી. પછી એક ઓછા વજનની હોય તો લેતા નથી અને પેમેન્ટ તરત રોકડું આપતા નથી, એટલે અમને આ માર્કેટમાં આવવાનું વધારે અનુકૂળ લાગે છે. અમારે તો તરત પૈસા જોઈએ ભાગ્યોને આપવા માટે, એમના આગળ વાવણી કરવા માટે તરત રોકડા આપવા પડે એમ હોય છે, એટલે અમે અહીંયા આવવાનું વધારે પસંદ કરીએ છીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં કપાસ લઈને આવતા ખેડૂતોને 700-850 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદે મગફળી તેમજ કપાસના પાકને મબલક નુકસાન પહોંચાડ્યું છે, તેની હવે સીધી અસર ઉત્પાદનના વેચાણ પર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. મોડાસા માર્કેટ યાર્ડ ખાતે હરાજીમાં ખેડૂતોને કપાસના 700 રૂપિયાથી 900 રૂપિયા મળી રહ્યા છે, તો બીજી બાજુ માર્કેટમાં આવતા ખેડૂતોનો બારોબાર માલ વેપારીઓ ઓછા ભાવે ખરીદી લેવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. કપાસનો ભાવ 700-800 રૂપિયાનો ભાવ પડે છે માર્કેટમાં, એ હરાજી થતી નથી, ડાયરેક્ટ જાય છે. હું 2-3 વીઘામાં કપાસ વાવ્યો છે અને પડી ગયું છે, કશું સ પાક્યું નથી.
અને આ ભાવ પોસાતો નથી. ખાતર બિયારણ મોંઘું થઈ ગયું છે. અપેક્ષા 1500ની આસપાસ હોય તો ખેડૂતને પોસાય, ના કે પોસાય નહીં. કેટલાક ખેડૂતો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ખેડૂતો માર્કેટમાં પ્રવેશતાની સાથે તેઓને વેપારીઓ બોલાવી લે છે અને વેપારીઓ 750 થી 850 રૂપિયા સુધીનો ભાવ આપી રહ્યા છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ વરસાદે ખેડૂતોનો પાક બગાડી દીધો છે, જ્યારે બીજી બાજુ વેપારીઓ ઓછો ભાવ આપી રહ્યા છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. કપાસનું વાવેતર કર્યું, એમાં ખર્ચો કર્યો, દવા ખાતરનું, બિયારણનો, દવાનો ખર્ચો, એમાં કપાસની ફરજો પડ્યા, એમાં કંઈ મળતું નથી. અત્યારે 800 700 800 નો ભાવ મળે કપાસની. કેટલી અપેક્ષા હતી? અપેક્ષા તો 1500ની આજુબાજુની અપેક્ષા હતી. વાવેતર પહોંચે કરવું વેપારીઓનો પાવડો ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામે આર્મીના જવાનને કરંટ લાગતા મોત નિપજ્યું હતું. કાંકરેજ તાલુકાના થરા જોડો ચોગા ગામના આર્મી જવાન બાબુભાઈ પટેલ પોતાના પિતાના ખેતરમાં આવેલા બોર ઉપર કોઈ કારણસર બોરની ડીપી ઉપરના લંગર પડી જવાથી જાતે લંગર ચડાવવા જતા અચાનક શોટ લાગતા તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પણ શોટ એટલો વધારે લાગતા થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે થરા રેફરલ ડોક્ટરે તપાસ કરી બાબુભાઈ પટેલને મૃત જાહેર કર્યા હતા. બાબુભાઈ પટેલ આર્મીમાં નોકરી કરતા હતા, પણ દિવાળી પર છુટ્ટી મળતા ઘરે રજા ગાળવા આવ્યા હતા. 40 દિવસ પહેલા જ ઘરે રજા ઉપર આવ્યા હતા, પણ અચાનક બોરના ડીપી પર લંગર પડી જતા જાતે ચડાવવા જતા કરંટ લાગતા મોતને ભેટ્યા હતા. આર્મી મેન બાબુભાઈ પટેલના મોતના સમાચાર સાંભળી સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. રાજ્ય સરકાર દ્વારા 16 આરટીઓ ચેકપોસ્ટ તારીખ 20/11/2019 રોજથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અરવલ્લીના શામળાજી પાસે રાજસ્થાનની સરહદે આવેલી આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી છે, ત્યારે આ ચેકપોસ્ટ પર સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું તો આ ચેકપોસ્ટ પર એક પણ કર્મચારી કે અન્ય કોઈ ફોલ્ડરિયા જોવા મળ્યા ન હતા. તમામ વાહનો સરળતાથી ચેકપોસ્ટ પરથી પસાર થતા જોવા મળ્યા હતા, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ હોય એવું જણાવ્યું હતું. મેરા નામ સૌરભ ખાન હૈ. અબ યે જો ચેકપોસ્ટ બંધ હુઆ જો બહોત હી અચ્છા હુઆ હૈ. ટાઈમ કી બચત, ઈંધન કી ભી બચત, और पहले जो एंट्री फेंट्री देनी पड़ती थी, चालान भी करना पड़ रहा, चालान भी होता था, उसके बाद एंट्री भी दे देते, ऐसा भी अच्छा हुआ था. ત્યારે વાહન ચાલકોને પણ સ્થાનિક અધિકારીઓની કણગત પણ દૂર થઈ છે. ઘણી વખત વાહન ચાલકોને કોઈને કોઈ બહાને ખોટી રીતે કરવામાં આવતી પરેશાની અને આકરા દંડમાંથી પણ મુક્તિ મળી છે. और हमको बहुत परेशानी होती थी यहाँ पे, और यहाँ पे लाइन में लगना खराब होना पड़ता था. चालान वहाँ होता था, भुगतने यहाँ नहीं पड़ते थे. फिर भी ऊपर से बोलते चालान कराने के बाद में बोले इतना पैसा हमको एक्स्ट्रा दो, जिसमें काफ़ी गाड़ी गुड़ंत होती थी, झंझट होता था. इसलिए हम बहुत अच्छा है और अच्छा हुआ. दररोज शामळाजी आरटीओ चेक पोस्ट पर हजारों वाहनों की अवर जवर रहती हो, त्यारे ऑनलाइन टैक्स थवाती ભ્રષ્ટાચાર પણ અટકી જશે. ત્યારે વાહન માલિકો
परिवहन.com नामथी एपथी પોતાના વાહનનો વેરો સીધો ભરી શકશે અને સરકારના આ નિર્ણયથી વાહન ચાલકોમાં ભારે ખુશી છવાઈ છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. આકિર ખાન મહેરાબ, કંપની ટ્રાન્સપોર્ટ જયપુર. जी ये ऑनलाइन जो चालान हुआ है हमें बहुत बढ़िया लग रहा है. और ये सामलाजी बॉर्डर जो बंद हुई है इस पर पहले लाइन में 2-3 घंटे खड़ा रहना पड़ता था, तो आज हम सुकून से निकले हैं. बहुत बढ़िया लग रहा. साबरकांठा जिला ना विजयनगर तालुका ना वागड़िया वडला पासे खुली गटर में ट्रक पड़ता ट्रक चालक नो थयेल आबाद बचाव. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં વાઘડિયા પાસે છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ખુલ્લી છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અવર જવર કરવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વાઘડિયા વડલા પાસેથી ટ્રક નંબર GG09Z5257નો ચાલક સાઈડ લેવા જતો હતો. તે દરમિયાન ટ્રકના બંને ટાયર ગટરમાં આવી જતા ટ્રક ખુલ્લી ગટર લાઇનમાં પડ્યો હતો. ડ્રાઈવર ટ્રકમાંથી કૂદી જતા ડ્રાઈવરનો બચાવ થયો હતો, પરંતુ વિજયનગરમાં ખુલ્લી ગટર લાઇન હોવાને કારણે ઘણી પરેશાની જોવા મળી રહી છે. લોકોએ આ બાબતે સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ સત્તાધીશો મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. જેથી એમ કહેવાય કે તંત્ર ઘોર નિંદ્રામાં છે. ન કરે નારાયણને મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર. વિજયનગર તાલુકાના જુસાવાડા ગામનો યુવાન મગજની બીમારીથી પીડાતો હોવાથી ગળે ફાંસો ખાઈને કરેલ આત્મહત્યા. વિજયનગર તાલુકાના જુસાવાડા ગામનો યુવાન ઘણા સમયથી મગજની બીમારીથી પીડાતો હતો. ઘણી દવાઓ કરવા છતાં પણ તેને બીમારીમાં કોઈ ફેર ન પડતો હોવાથી કંટાળીને પીડિત યુવાને ગામ નજીક આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ગામના લોકોને જાણ થતા તેઓએ ચિઠોડા પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ચિઠોડા પોલીસે ઘટના સ્થળે આવીને અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ એક ગામમાં 50 વર્ષીય મહિલા સાથે સમાજના બે આગેવાનોએ દુષ્કર્મ આચરતા નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ એક 50 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ કરનાર સમાજના બે આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ગામમાં સોંપો પડી ગયો હતો. સમાજના આગેવાનોએ આ મહિલાને કહેલ કે તારા પુત્રએ સમાજ બહારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જો તમારા પરિવારે સમાજ બહાર ન જવું હોય અને 5 લાખ દંડ ન ભરવો હોય તેમ કહી લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી સતત 1.5 માસથી દુષ્કર્મ આચરી રહ્યા હતા, જેથી મહિલાએ કંટાળીને હિંમત કરીને થરા પોલીસ સ્ટેશને મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેથી તારા પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાતભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા વિસ્તારમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દિવસની ઉજવણી અંતર્ગત ખેરોલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી હિતેશભાઈ ગોસ્વામી, રાહુલભાઈ વણજારા તથા ખેરોલ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા. ખેરોલ ગામના લાભાર્થીઓની તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના દિવસ અંતર્ગત લાભાર્થીઓ પોતાના ઘરમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર તલોદ વિસ્તારના ગામડાઓમાં લાભાર્થીઓને મકાનોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીએ ગામડાઓની મુલાકાત લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના દિવસ માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ લાભાર્થીઓની મુલાકાત લેતા આનંદ વ્યક્ત કર્યો હતો. અર્જુન પરમાર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, તલોદ.